हेलो फ्रेंड्स, केमिस्ट्री बाय निमेश यूट्यूब चैनल में आपनो स्वागत छे। लेक्चर नंबर 10 चैप्टर सॉलिड स्टेट। अने मित्रों आज ना लेक्चर में जोशुं न्यूमेरिकल ऑन वर्ड्स, ऑक्टाहेड्रल एंड टेट्राहेड्रल। ओके, तो आ चैनल पर मित्रों इलेक्ट्रोकेमिस्ट्री एंड केमिकल काइनेटिक्स चैप्टर ऑलरेडी अपलोड थई चुक्या छे। आज हम लेक्चर स्टार्ट करिए न्यूमेरिकल्स। ओके, फर्स्ट रकम तत्व बी सीसीपी बंधारण रचे छे, अने ए ए अर्धा अष्टफलकी छिद्रो भरी दे छे। ज्यारे ऑक्सीजन परमाणु बधा चतुष्फलकी छिद्रो भरी दे छे तो द्विधातुवीय ऑक्साइड नुं बंधारण जणावो। मित्रों आना पहेला वात करी हती, लास्ट लेक्चर में आपणे जोयुं हतुं डेन्सिटी ऑफ युनिट सेल एंड वोइड्स ऑफ पोजिशन। ત્યારે મિત્રો એક વસ્તુ આપણે જોયેલી હતી, શું મળ્યું હતું આપણને કે ઝેડ કોઈ પણ ક્રિસ્ટલ માટે Z=N હોય, Z=N। મિત્રો ઝેડ શું છે? રેન્ક ઓફ યુનિટ સેલ અથવા એટમ પર યુનિટ સેલ। તો જો કોઈ પણ ક્રિસ્ટલ માટે Z=N હોય તો એમાં અષ્ટફલકીય લખી દઈએ, શું થશે મિત્રો? ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટ, ઓક્ટાહેડ્રલ એટલે શું થશે? અષ્ટફલકીય છિદ્ર। કેટલા થશે? n। તો જો કોઈ પણ ક્રિસ્ટલ માટે Z=N તો એમાં ટેટ્રાહેડ્રોઇડ્સ કેટલા હોય? 2n, અને ઓક્ટાહેડ્રોઇડ્સ n જેટલા, એટલે કે z જેટલા। હવે જો તમને શું આપ્યું છે, તત્વ b CCP બંધારણ રચે છે। તો મિત્રો જો તો CCP બંધારણ આપણે વાત કરી દે, CCP બંધારણ તો CCP બંધારણ માટે z કેટલો થાય? CCP બંધારણ માટે z 4 CCP અથવા 1 CC। બીજું શું આપેલું છે તમને કે B CCP બંધારણ દર્શાવે છે, એટલે આપણે શું લખશું? ZB કેટલો થશે? 4। ZB કેટલો થશે? 4। હવે જો A એ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે, જ્યારે ઓક્સિજન પરમાણુ બધા જ ચતુષ્ફલકી છિદ્રો ભરે છે। તો ચાલો A માટે આપણે લખીએ, શું છે અષ્ટફલકી છિદ્રો? તો આની વાત થશે, બરોબર? તો જો ZA કેટલો થશે? n અષ્ટફલકી છિદ્રો, n બરાબર કેટલું છે? તો CCP માટે 4, તો ZA કેટલો થશે? 4। ત્યારબાદ જો શું છે, ઓક્સિજન પરમાણુ ચતુષ્ફલકી છિદ્રો ભરે છે, તો ચતુષ્ફલકી છિદ્રો એટલે કે આપણે શું લખશું? ZO એટલે કે ઓક્સિજન પરમાણુ કેટલા થશે? twice n, બરોબર? તો 2 × n કેટલા છે? 4, તો કેટલા મળશે? 8। ચલો આ વસ્તુ મને આના ઉપર કે આપણને બેઝિક ફોર્મ્યુલા શું મળે છે, જો A B અને O ના ફોર્મમાં આપણે જોઈએ છે, તો આપણે લખીએ A B અને O। ચલો A કેટલા? 4, બરોબર? 4। B CCP, CCP બંધારણ એટલે B પણ કેટલા થશે? 4। હવે ઓક્સિજન જો કેટલા થશે? 8, આપણે જોયું ને twice n। ચલો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? O8। હવે મિત્રો જો ખાસ રકમ, એ અડધા અષ્ટફલકી છિદ્રો ભરે છે, ટોટલ કેટલા થશે? 4। એના અડધા અષ્ટફલકી છિદ્રો ભરે છે તો આ રીતે લખી શકીએ ને આપણે, ચલો A is 4 × 1/2, કેમ કે અડધા અષ્ટફલકી છિદ્રો ભરે છે, ઓક્સિજન તો બધા જ ભરી દે છે। ચલો B શું છે? CCP, તો શું લખશું? B4। ઓક્સિજન બધા જ ભરી દે છે એટલે આપણે શું આવશે? O8। તો આપણને શું મળે? જો અહીંયા બે કેન્સલ, તો શું મળ્યું આપણે? જો A2 B4 O8, શું મળ્યું આપણે? A2 B4 O8। હજી આને વધુ સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે? અહીંયા જો A B2 O4 મળે। તો મિત્રો આ જ થયો આપણો આન્સર, શું આપણો આન્સર થયો? A B2 O4, એટલે આપણો આન્સર થશે A। મિત્રો ખાસ જો JEE 8 એપ્રિલ 2019 માં પૂછાયેલો છે,
ફરી એકવાર સમજી લઈએ મિત્રો શું આપ્યું છે કે તત્વ બી સીસીપી બંધારણ રચે છે સીસીપી માટે મિત્રો જો એટમ પર યુનિટ સેલ એટલે કે રેન્ક ઝેડ કેટલો થાય 4 તો મે શું કહો ઝેડ બી કારણ કે બી સીસીપી બંધારણ રચે છે કેટલા થશે 4 એ એ અડધા અષ્ટકી છિદ્રો ભરે છે તો જો હોય કેટલા 4 કેટલા ભરે છે 1 હાફ એટલે શું કરો 1 હાફ ઓક્સિજન બધા જ ચતુષ્પકી છિદ્રો ભરે છે તો કેટલા આવશે O8 જે ખાસ મિત્રો આપણે લાસ્ટ થિયરી માં જોયું બરોબર ઓકે તો જો શું મળે છે મને A2B4O8 વધુ સિમ્પ્લિફાય કરતા મિત્રો શું મળે છે AB2O4 તો આપણો આન્સર થશે A ખાસ મિત્રો JEE 8 એપ્રિલ 2019 માં MCQ પૂછાયેલો છે હવે આવો જે સેકન્ડ ન્યુમેરિકલ જોઈએ જો એની રકમ શું આપેલી છે શું આપેલું છે એક મિશ્ર ઓક્સાઇડ CCP રચના ધરાવે છે મિશ્ર ઓક્સાઇડનો ઘન એકમ કોષ ઓક્સાઇડ આયન થી બનેલું છે સેમ છે મિત્રો જો ઓક્સાઇડ આયન એટલે કે ઓક્સિજન હશે ધાતુ આયન X+2 1/5 ભાગના ચતુષ્ફલકી છિદ્રમાં Y+3 ધાતુ આયન 1/2 ભાગના અષ્ટફલકી છિદ્રમાં તો ઓક્સાઇડનું સૂત્ર જણાવો ખાસ મિત્રો ફરીથી એકવાર લખી દઈએ ચાલો કોઈ પણ ક્રિસ્ટલ માટે બરોબર Z એટલે કે રેન્ક એટમ પર યુનિટ સેલ ઇઝ ઇક્વલ ટુ N હોય તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્ફલકીય છિદ્રો વોઇડ્સ કેટલા થાય ક્વાઇસ N એ જ રીતે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ એટલે કે અષ્ટફલકીય છિદ્ર ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે મિત્રો N હવે જો શું છે મિશ્ર ઓક્સાઇડ સીસીપી રચના ધરાવે છે મિશ્ર ઓક્સાઇડનો ઘન એકમ કોષ ઓક્સાઇડ આયનથી બનેલો છે મિત્રો સીસીપી છે તો એના માટે Z કેટલું થશે 4 શેનો બનેલો છે ઓક્સાઇડ આયન તો કહી શકો ભાઈ ચાલો ZO કેટલું થશે 4 ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કોણ રોકે છે X+2 ધાતુ આયન ચાલો તો એના માટે ZX+2 મારે લખવું હોય તો કેટલું થશે ક્વાઇસ N તો ચલો 2×4 એટલે કેટલું મળશે 8 ત્યારબાદ જો ZY+3 માટે ZY+3 માટે મારે લખવું હોય તો કઈ રીતે લખાશે N તો કેટલું થશે જો N કેટલું છે 4 તો આના ઉપરથી આપણે સિમ્પલ ફોર્મ્યુલા શું મળશે મિત્રો જો લખશું આપણે શું લખશું જો XYO ફોર્મ ચાલો X કેટલું છે જો 8 તો શું લખીશ X8 Y શું છે જો Y ઓક્ટાહેડ્રલ વોઇડ્સ 4 તો Y4 અને મિત્રો ઓક્સિજન CCP આપણે આપેલું છે CCP બંધારણ તો એના માટે કેટલું થશે 4 ચાલો લખશું O4 મિત્રો ખાસ આ વસ્તુ આપણે આગળ પણ જોઈ ચૂક્યા કઈ રીતે હશે કે આપણે FCC દોરીએ FCC અથવા CCP બરોબર ચાલો આ એક શું થયું ક્યુબિક યુનિટ છે હવે જો CCP એકું છે એટલે એટમ ક્યાં ક્યાં હશે એક કોર્નર પર તો હશે 1 2 3 4 5 6 7 અને 8 બાકીના એટમ ક્યાં હશે ફેસ સેન્ટર તો જો 6 ફેસ હોય ને 1 2 3 4 5 અને 6 એક ફ્રન્ટ સેટ એક બેક સેટ તો જો 8 એટમ દરેકનો 1 ના છેદમાં 8 ભાગ એટલે 1 એટમ એ ફેસ સેન્ટર 6 ફેસ એટલે 6 એટમ દરેકનો 1 ના છેદમાં ભાગ એટલે 3 એ એ ટોટલ કેટલા થશે જો 4 હવે તો જો શું મળ્યું X8Y4O4 હવે આપણે રકમ જોઈએ શું આપ્યું છે કે X+2 ધાતુ એટલે તો ખાસ સમજો આની ઓક્સિડેશન સ્ટેટ સંયોજકતા અને કોઈ મતલબ નથી બરોબર તો શું લખશું જો X8 કેટલો ભાગ રોકે છે 1/5 તો આ રીતે આપણે લખી શકીએ 8/5 1/5 ભાગ ચતુષ્ફલકીય છિદ્ર રોકે છે જો મિત્રો ચતુષ્ફલકીય છિદ્ર ક્વાઇસ N a x એટલા માટે મે શું કર્યું x8/5 હવે જો y માં શું થાય છે 4 છે અને કેટલો ભાગ લખે છે 1/2 ભાગ તો શું લખીશ 4/2 અને o 4 ccp બંધારણ ચાલો હવે તો મને શું મળશે જો x8/5 y 4/2 એટલે અહીં કેટલા આવશે 2 તો શું લખીશ y2 o4 હવે જો મિત્રો ડેસિમલ માં તો હોય બરોબર ડેસિમલ માં પોસિબલ નથી આપણે શું કરશું આખાને 5 વડે ગુણીએ બરોબર એટલે શું કરીશ અહીંયા પણ 5 વડે ગુણીશ અહીંયા પણ 5 વડે અહીંયા પણ 5 વડે તો મને શું મળશે જો x 8/5 × 5 5 5 કેન્સલ એટલે x 8
y 2 છે into 5 એટલે y 10 5 2 10 o 4 છે into 5 એટલે 5 4 20 o 20 શું મળ્યું x 8 y 10 o 20 બરાબર અને હજી બધાને સિમ્પ્લિફાઈડ કરી આપણે તો શું મળશે જો x 4 y 5 o 10 તો મિત્રો આ જ થયો આપણો આન્સર શું થયો x 4 y 5 o 10 ફરી એકવાર સમજી લે મિત્રો શું આપ્યું છે એક મિશ્ર ઓક્સાઇડ CCP રચના ધરાવે છે તો CCP એટલે કેટલું થશે z = 4 ત્યારબાદ ચતુષ્ફલકીય છિદ્રો 2n લખેલા થશે 8 અષ્ટફલકીય છિદ્રો n લખેલા થશે 4 બરોબર ત્યારબાદ જો આપણે શું મળે છે x 8 y 4 o 4 ત્યારબાદ જો કેટલો ભાગ રોકે છે x + 2 ધાતુ આયન 1/5 ભાગ એટલે શું કર્યું 8/5 ચાલો y 4 છે કેટલો ભાગ રોકે છે 1/2 ભાગ એટલે શું કર્યું 4/2 લખી છે કે 4 * 1/2 એટલે 4/2 o 4 ત્યારબાદ શું મળે છે જો x 8/5 y 2 * 2 4 એટલે y 2 o 4 હવે આ ડેસિમલ માં હોય ને એટલા માટે શું કર્યું 5 વડે આખાને મલ્ટીપ્લાય કર્યું તો શું મળે x 8 કારણ કે 5 5 કેન્સલ થઈ જશે y 2 * 5 10 o 4 * 5 20 અને વધુ સિમ્પ્લિફાય ફેરવતા મિત્રો આપણે શું મળે જો x 4 y 5 o 10 તો મિત્રો આ થયો આપણો લાસ્ટ આન્સર x 4 y 5 o 10 હવે જો મેરો થર્ડ ન્યુમેરિકલ જો રકમ શું આપેલી છે તમને શું આપેલું છે ધન આયન c અને ઋણ આયન a વડે એક સંયોજન બને છે ઋણ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેક લેટાઈસ રચે છે એટલે કે hcp અને ધન આયનો 75% ભાગ કોનો અષ્ટફલકી છિદ્રો રોકે છે તો સંયોજનનું સૂત્ર શોધો મિત્રો ખાસ ફરીથી એકવાર લખી દઈએ આપણે z z શું છે રેન્ક એટમ પર યુનિટ સેલ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે n હોય કોઈ પણ ક્રિસ્ટલ માટે z ઇઝ ઇક્વલ ટુ n હોય તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે ક્વાઇઝેન એન્ડ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા થશે મિત્રો n હવે જો શું આપ્યું છે તમને કે ઋણ આયન હેક્સાગોનલ ક્લોઝ પેક લેટાઈસ ધરાવે છે મિત્રો પહેલા આપણે લખી દઈએ ચાલો c અને શું છે બીજું a બરોબર c શું છે મિત્રો પોઝિટિવ ધન આયન એટલે કે કેટાયન ધન આયન a શું છે ઋણ આયન એટલે કે n આયન કેટાયન n આયન c a શું છે જો ઋણ આયન હેક્સાગોનલ ક્લોઝ પેક લેટાઈસ ધરાવે છે મિત્રો આગળ આપણે હેક્સાગોનલ સ્ટ્રક્ચર પણ જોઈ ગયા ફરીથી એકવાર જોઈ લે હેક્સાગોનલ સ્ટ્રક્ચર કેવું હશે મિત્રો આ રીતે હશે હેક્સાગોનલ સ્ટ્રક્ચર બરોબર સેમ એવું આ સાઈડ બરોબર હેક્સાગોનલ સ્ટ્રક્ચર ની વાત કરીએ છીએ ત્યારબાદ અને જોઈન્ટ હેક્સાગોનલ સ્ટ્રક્ચર આગળ પણ મિત્રો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ બરોબર કઈ રીતે એટમ હશે કોર્નર પર આ 1 2 3 4 5 6 6 સેમ અહીંયા પણ હશે ચાલો 7 8 9 10 11 અને 12 ત્રણ ક્યાં છે મિત્રો ઇન બોડી એટલે કે 1 2 અને 3 અને હજી એક વસ્તુ મિત્રો ક્યાં હતા એટમ ઓપોઝિટ ફેસ સેન્ટર કોઈ પણ બે આપણે આ ફેસ સેન્ટર લઈએ તો સેકન્ડ ક્યાં આવશે અહીંયા હવે જો વાત કરીએ હેક્ઝાગોનલ માટે z રેન્ક બરોબર એટલે કે એટમ પર યુનિટ સેલ કેટલું થશે મિત્રો જો એટમ કોર્નર પર કેટલા થશે કોર્નર પર આપણે લખીએ છીએ મિત્રો z બરોબર રેન્ક પર યુનિટ સેલ ની વાત કરીએ છીએ રેન્ક પર યુનિટ સેલ ની વાત કરીએ છીએ તો જો કઈ એટમ હશે એટમ કઈ કઈ જગ્યાએ હશે કોર્નર પર હશે કોર્નર પર કેટલા છે જો 1 2 3 4 5 6 અને 6 સેમ અહીંયા એટલે કેટલા છે ટોટલ 12 અને મિત્રો આપણે આગળ જોઈ ચૂક્યા દરેકનો કેટલો ભાગ 1/6 એટલે કેટલા થશે જો 2 એટમ ચાલો તો કોર્નર પર 2 એટમ 3 ક્યાં છે ઇન બોડી કેટલા એટમ છે જો મિત્રો 1 2 અને 3 કેટલા થશે 3 * 1 એટલે આપણે લખીએ 3 એટમ એ બરોબર આખા છે ને ત્યારબાદ જો ફેસ સેન્ટર ઓપોઝિટ ફેસ સેન્ટર કેટલા છે 2 તો શું લખશું ફેસ સેન્ટર મિત્રો આગળ આપણે આ જોઈ ચૂક્યા છીએ
फेस सेंटर में कितना छे 2 અને દરેક નો કેટલો ભાગ 1/2 બરાબર 1/2 ભાગ એટલે કેટલા થશે 1 એટમ તો જો મિત્રો આના માટે હેક્સાગોનલ માટે એટમ પર યુનિટ છે એટલે કે z અથવા કહી શકે રેન્ક ઓફ યુનિટ છે કેટલો થશે 3 ને 2 5 અને 6 બરાબર તો આ વાત થઈ હેક્સાગોનલ હવે જો ધન આયન c અને ઋણ આયન a એક સંયોજન બનાવે છે જેનું આપણે અણુસૂત્ર જોવાનું છે સૂત્ર આપણે ફાઇન્ડ કરવાનું છે ઋણ આયન હેક્સાગોનલ ફોસ્ફેટ રચાય છે હવે મિત્રો તમને ખ્યાલ આવે કે z 6 છે ઋણ આયન હેક્સાગોનલ ફોસ્ફેટ રચે છે તો ઋણ આયન a એન આયન કેટલા છે 6 તો શું લખશું આપણે ચાલો a6 ત્યારબાદ ધન આયન જો ધન આયન 75% અષ્ટફલકી છિદ્ર રોકે છે મિત્રો જો z 6 હોય તો અષ્ટફલકી છિદ્ર પણ 6 થાય ને ખાસ થોડો ડિફરન્સ છે લાસ્ટ ન્યુમેરિકલ કરતા ચાલો 6 કેટલો ભાગ રોકે છે જો 75% તો આ રીતે લખાય 6 × 75/100 75% ભાગ મિત્રો ડાયરેક્ટ 3/4 પણ લખી શકાય બરાબર શું થશે 25/100 એટલે અહીંયા 4 અને 25 × 75 એટલે 3 તો મને શું મળ્યું જો c 6 × 3/4 અને a6 હજી આને કેન્સલ કરો એટલે શું થશે અહીંયા 2 અહીંયા 3 તો શું મળ્યું c 9/2 3 × 3 એટલે 9/2 9/2 a6 હવે જો મિત્રો ડેસિમલ માં તો હોય નહીં એટલે ફ્રેક્શન માં હોય પોઈન્ટ માં ના હોય તો શું કરશો હવે આને 2 વડે આખાને મલ્ટીપ્લાય કરીએ તો ચાલો અહીંયા શું મળશે 2 વડે મલ્ટીપ્લાય કરો (2) એટલે 2 કેન્સલ કેટલા આવશે 9 અહીંયા 6 × 2 એટલે કેટલા થશે 12 તો હવે આને બધું સિમ્પ્લિફાય માં ફેરવતા આપણે મિત્રો ફાઇનલ આન્સર શું મળશે જો c3a4 તો મિત્રો આ થયો આપણો ફાઇનલ આન્સર ફરીથી એકવાર સમજી લઈએ ખાસ મિત્રો સમજજો શું આપ્યું છે ધન આયન c અને ઋણ આયન a એક સંયોજન બનાવે છે એટલે આપણે લખ્યું કે c અને a બરાબર ઋણ આયન હેક્સાગોનલ ક્લોઝ પેક લેટાઇસ બનાવે છે તો હેક્સાગોનલ નું સ્ટ્રક્ચર ડ્રો કર્યું એમાં એટમ પર યુનિટ છે એટલે કે રેન્ક z કેટલો હોય એ જોયું આપણે કેટલો છે 6 તો ઓક્ટાહેડ્રલ કેટલા થશે 6 બરાબર તો જો શું મેં લખ્યું a હેક્સાગોનલ hcb રચે છે તો એક કેટલો હશે 6 એ પણ કેટલો જો 75% અષ્ટફલકી છિદ્રો રોકે છે તો c6 સેમ હશે પણ આનો કેટલા ટકા ભાગ 75% એટલે શું લખ્યું 75/100 અથવા ડાયરેક્ટ 3/4 પણ લખી શકીએ અને જો કેલ્ક્યુલેશન કરતા આપણે શું મળ્યું c9/2 × a6 બરાબર c9/2 અને a6 તો પોઈન્ટ માં નો એટલે આપણે શું કર્યું આખાને 2 વડે મલ્ટીપ્લાય તો શું મળ્યું c9a12 અને વધુ સિમ્પ્લિફાય માં ફેરવતા આપણે આન્સર શું મળે છે જો c3a4 તો મિત્રો આ થયો આપણો આન્સર બરોબર જો શું આપેલું છે c3a4 આપણો આન્સર બરોબર શું થશે આન્સર b c3a4 તો આ આપણ મતલબ જો નેટ 2019 માં પૂછાઈ ચૂક્યો છે હવે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ન્યુમેરિકલ જો રકમ જોઈએ તત્વ y ના પરમાણુઓ ષટ્કોણી ક્લોઝ પેકિંગ રહે છે મિત્રો લાસ્ટ ન્યુમેરિકલ માં જોયું ષટ્કોણી ક્લોઝ પેકિંગ એટલે શું થશે hcp હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ તત્વ x ના પરમાણુ ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યાના 2 ના છેદમાં 3 ભાગને રોકે છે તો x અને y થી રચાતા સંયોજનનું સૂત્ર જણાવો બરાબર ખાસ જોઈ લઈએ કોઈ પણ પ્રશ્ન માટે z n તો લખશો ટેટ્રાહેડ્રલ વોઈડ થશે 2n અને ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલકીય વોઈડ કેટલા થશે n હવે જો hcp છે આપણે આગળ પણ જોયું તો શું થશે z 6 બરોબર કેમ કે hcp હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એટલે કે ષટ્કોણી ક્લોઝ પેકિંગ છે બરોબર તો ચાલો ટેટ્રાહેડ્રલ કેટલા થશે ટેટ્રાહેડ્રલ એટલે કે t ટેટ્રાહેડ્રલ કેટલા થશે ટ્વાઇસ n એટલે 2 × 6 = 12 ઓક્ટાહેડ્રલ o લખું છું મિત્રો o એટલે ઓક્ટાહેડ્રલ સમજી શું થશે n કેટલા થશે z 6 એટલે o પણ કેટલા થશે 6 તો જો ટેટ્રાહેડ્રલ વર્ડ 12 ઓક્ટાહેડ્રલ વર્ડ 6 તો આના ઉપરથી જો શું થશે તત્વ y ના પરમાણુ ષટ્કોણી ક્લોઝ પેકિંગ રચે છે એટલે y કેટલા આવશે મિત્રો 6 બરોબર y કેટલા આવશે 6 કારણ કે a ષટ્કોણી ક્લોઝ પેકિંગ રચે છે
तत्व x ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એટલે હું શું લખીશ તત્વ x ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થશે જો ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય છિદ્રો 12 તો શું લખીશ x 12 y 6 આવો મેળવોને હવે જો x ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યાના 2/3 ભાગને રોકે છે તો આ રીતે લખશું x 12 ઇન્ટુ કેટલો ભાગ 2/3 2/3 અને y 6 તો જો આપણે શું મળશે અહીંયા 4 3 12 તો શું મળશે જો x 4 ગુણ્યા 2 એટલે 8 y 6 શું મળ્યું x 8 y 6 અને વધુ સિમ્પ્લિફાયમાં ફેરવતા મિત્રો આપણે શું મળશે x 4 y 3 તો મિત્રો આથી આપણો આન્સર એકદમ ઇઝી ન્યુમેરિકલ છે ખાસ મિત્રો એ સમજવાનું છે કે ટેટ્રાહેડ્રલ વર્ડ્સ કેટલા ઓક્ટાહેડ્રલ વર્ડ્સ કેટલા કેટલો ભાગ રોકે છે તો એક કિંમત કઈ જગ્યાએ મૂકવી બરોબર જો શું આપું છું તત્વ y ના પ્રમાણો hcp રચે છે x ના પ્રમાણો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2/3 ભાગને રોકે છે તો સૂત્ર જણાવો શું કરો આપણે z ક્રિસ્ટલ સિસ્ટમ માટે z રેન્ક ઓફ ઇનિશિયલ અથવા એટમ પર ઇનિશિયલ n તો ટેટ્રાહેડ્રલ 2 એટલે કેટલા થાય ટેટ્રા જો 12 એટલે મેં શું મૂક્યું છું x 12 y ઓક્ટાહેડ્રલ કેટલા થશે જો n જેટલા છે એટલે 6 તો મેં શું લખ્યું y 6 કેમ કે a રચે છે ને જો ષટ્કોણી ક્લોઝ સ્પીકિંગ કોણ રચે છે y ના પરમાણુ એટલે y 6 પછી ચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રૂપે છે તો શું લખ્યું 2/3 અને કેલ્ક્યુલેશન કરતા આપણે શું મળે x 8 y 6 અને એને વધુ સિમ્પ્લિફાય ફેરવતા આપણે શું મળે x 4 y 3 તો જો આપણો આન્સર શું થશે x 4 y 3 આન્સર ડી બરોબર આ પણ મિત્રો ખાસ ગુજકેટ એન્ડ એઆઈ ટ્રિપલ ઈ એક્ઝામ 2008 માં પૂછાઈ ચૂક્યો છે ઓકે તો આ થયો એક ન્યુમેરિકલ હવે જો નેક્સ્ટ ન્યુમેરિકલ જો રકમ શું આપેલી છે તમને બંધારણમાં એ પરમાણુ એફસીસી રચના ધરાવે છે બધા જ બી પરમાણુઓ સમ ચતુષ્ફલકીય છિદ્ર એટલે ટેટ્રાહેડ્રલ વર્ડ્સ ધરાવે છે અડધા સી પરમાણુ અષ્ટફલકીય છિદ્રો ધરાવે છે તો સંયોજનો આણ્વીય સૂત્ર શું થશે મિત્રો આવા બે થી ત્રણ ન્યુમેરિકલ આપણે જસ્ટ જોઈ ચૂક્યા ટ્રાય કરો શું થશે ઓકે જો શું આપ્યું છે એફસીસી તો z એફસીસી તો એફસીસી માટે એટમ પર યુનિટ સેલ અથવા રેન્ક કેટલો થશે 4 ત્યાર બાદ જો શું છે b પરમાણુ સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ તો શું થશે 2 ઇન્ટુ 4 એટલે 8 2n છે ને 2n ત્યારબાદ c પરમાણુ જો અષ્ટફલકીય છિદ્ર ઓક્ટાહેડ્રલ તો એ કેટલા થશે 4 બરોબર n બરાબર થશે ને ઓકે ચલો હવે જોઈએ તો આપણે શું લખશું a b અને c a b c ચલો a fcc એટલે કેટલા થશે 4 તો a 4 b શું છે b પરમાણુ સમ ચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ટેટ્રાહેડ્રલ કેટલા આવશે 8 b 8 અને c શું છે અષ્ટફલકીય એટલે કે 4 ઓક્ટાહેડ્રલ o4 તો આપણે જો ફોર્મ્યુલા શું મળ્યું a 4 b 8 c 4 હવે જો શું આપ્યું છે b પરમાણુ બધા જ સમ ચતુષ્ફલકીય છિદ્ર અને c પરમાણુ અડધા અષ્ટફલકીય છિદ્રો ધરાવે છે તો ચલો a fcc છે એટલે a 4 તો એમનો મજા આવશે b બધા જ ધરાવે છે જો બધા જ એટલે કે એ પણ સેમ આવશે b a પણ c જો શું એમ છે અડધા c પ્રમાણો અષ્ટફલકી છિદ્રો ધરાવે છે તો અહીંયા આવશે c 4/2 તો જો આના ઉપરથી આપણને શું મળશે આ 2 કેન્સલ તો શું મળશે જો a 4 b 8 c 2 આપણને ફોર્મ્યુલા શું મળ્યું a 4 b 8 c 2 અને મિત્રો આ જ ફોર્મ્યુલાને વધુ સિમ્પ્લિફાય કરતા આપણને શું મળશે a 2 b 4 c તો મિત્રો આ જ થયો આપણો આન્સર શું મળ્યો a 2 b 4 c શું કર્યું આપણે a fcc એટલે 4 b પ્રમાણો સમચતુષ્ફલકીય છિદ્ર એટલે 8 2n c પ્રમાણો અષ્ટફલકીય છિદ્રો એટલે z બરાબર n કેટલા છે એટલે 4 તો શું લખ્યું a 4 b 8 c 4 હવે જો a fcc છે 4 પ્રમાણો હશે b બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો રોકે છે તો 8 c જો અડધા પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો ધરાવે એટલે શું કરું 4/2 તો આપણને શું મળે a 4 b 8 c 2 અને વધુ સિમ્પ્લિફાય કરતા આપણને ફાઇનલ આન્સર શું મળે છે a 2 b 4 c
तो जो क्यों एमसीक्यू થશે આપણો આન્સર A2 B4 C તો આપણો આન્સર થશે D. તો મિત્રો આજના લેક્ચરમાં જોયું આપણે વોલ્ટ્સ ઓફ પોઝિશનના આધારે ન્યુમેરિકલ, લાસ્ટ લેક્ચરમાં જોયું ડેન્સિટીના આધારે ન્યુમેરિકલ. મિત્રો આ ચેનલ ઉપર ઓલરેડી કેમિકલ કાઇનેટિક્સ એન્ડ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર કમ્પ્લીટલી અપલોડ થઈ ચૂક્યા છે. મિત્રો ખાસ ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન થેન્ક યુ, બાય બાય.